हेलो माय डियर स्टूडेंट्स, हैप्पी हैप्पी। हाउ आर यू ऑल? केम छो बाळको? फाइन, वेरी गुड। चलो स्टूडेंट्स, आज नो सुविचार जोई लईए। शू छे आज नो सुविचार? चलो जुओ अही। लाइफ इज टफ बट सो आर यू। એટલે શું થાય છે? જુઓ, લાઈફ જે છે ટફ છે, હાર્ડ છે, અઘરી છે, બરાબર? આપણે ઘણી બધી એક્ઝામ્સ પણ આવતી હોય છે, ઘણી બધી કોમ્પિટિશન્સ પણ આવતી હોય છે, બરાબર? આપણને બહુ અઘરું લાગે, પણ શું લખ્યું છે અહીંયા? બટ સો આર યુ, કે તમે પણ અઘરા છો। એટલે કે ગમે તેટલી અઘરી પરિસ્થિતિ હોય, તમારામાં એવી એબિલિટી છે, તમારામાં એવી ક્ષમતા છે કે તમે ગમે એ પરિસ્થિતિનો સામનો કરી શકો છો। ડરવાની જરૂર નથી, ઓકે? તો આ છે આજનો સુવિચાર, લાઈફ ઇઝ ટફ બટ સો આર યુ। ઓકે સ્ટુડન્ટ્સ, ચલો આજનો લેક્ચર શરૂ કરીએ। સ્ટાન્ડર્ડ થર્ડ, સબ્જેક્ટ છે મેથ્સ, ઓકે? બધાનું ગણિતના લેક્ચરમાં સ્વાગત છે સ્ટુડન્ટ્સ। ચલો, લાસ્ટમાં આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો, યાદ છે તમને? શું હતો આપણો પ્રશ્ન? પેટર્નમાં છુપાયેલો શબ્દ શોધો, આવો આપણો પ્રશ્ન હતો ને? વેરી ગુડ, તો ઘણા બધાએ આની ટ્રાય કરી છે સ્ટુડન્ટ્સ। જુઓ અહીં શું હતો આપણો પ્રશ્ન, તો કે પેટર્નમાં છુપાયેલો શબ્દ શોધો। ઓકે, જુઓ આ રીતની પેટર્ન છે, તો અહીં આપણે સૌથી પહેલાં તો આપણે જવાબ જોશું। જુઓ સ્ટુડન્ટ, શબ્દ શોધવાનો છે એટલે આપણે જેટલા અક્ષરો આપ્યા હશે ને એની નીચે અંડરલાઇન કરીએ, શું પછી બે નહીં લેવાના, બરાબર ને? એ શબ્દ નથી, અક્ષર નથી। હવે ભ, પછી ત્રણ તો અંક છે, અક્ષર નથી એટલે લખીશું સ, પછી છે ચાર, પછી છે વા, પછી છે પાંચ, એને લઈએ, પછી છે ર। શુભ સ વાર, આ રીતનો અહીં શબ્દ આપણને મળ્યો, શુભ સવાર। ઓકે, ચલો જોઈએ ઘણા બધા બાળકોએ આપણને આનો જવાબ આપ્યો છે, જોઈએ કેટલા વિદ્યાર્થીઓનો જવાબ સાવ સાચો છે। અહીં જુઓ, સૌથી પહેલાં છે પોપટિયા મોહમ્મદ મહેદી, વેરી ગુડ મોહમ્મદ મહેદી। ત્યાર પછી છે માલકાણી અસરા, વેરી ગુડ અસરા। મહિડા મોહમ્મદ ઝૈદ, વેલ ડન બેટા। મર્ચન્ટ અલી રઝા, વેલ ડન અલી રઝા। ત્યાર પછી છે માલકાણી મોહમ્મદ શફીક, વેલ ડન મોહમ્મદ શફીક। વેરી ગુડ સ્ટુડન્ટ્સ, તમે સાવ સાચો આન્સર આપ્યો છે, બધા જ બાળકો આ લોકો માટે ક્લેપ કરી લે, વેરી ગુડ। ચલો સ્ટુડન્ટ્સ, જોઈએ કે ગણિતની અંદર આપણે શું કરી રહ્યા છીએ। પ્રકરણ 10, પ્રકરણનું નામ છે ભાત પેટર્નની રમત। ઓકે, તો ચલો સ્ટુડન્ટ્સ, જોઈએ કે આજે આપણે શું કરવાના છીએ। આપણે અત્યાર સુધી શું કરતા હતા? આપણે સંખ્યા પેટર્ન આગળ વધારતા હતા અથવા તો પૂરી કરતા હતા, બરાબર? સંખ્યા પેટર્ન વિશે આપણે શીખ્યા। હવે સ્ટુડન્ટ્સ, અહીં જુઓ, આજે આપણે શું કરવાના છીએ? આજે આપણે કરવાના છીએ એકી બેકી સંખ્યાઓ। શું કરવાના છીએ? એકી બેકી સંખ્યાઓ। જુઓ આની અંદર સૌથી પહેલાં તો આપણે એ સમજવું પડશે કે એકી બેકી સંખ્યાઓ કોને કહેવાય। તમે બીજા ધોરણમાં પણ શીખી ગયા હશો, શીખી ગયા છો ને? છતાં આપણે અહીં થોડું રિવાઇઝ કરીશું સ્ટુડન્ટ્સ। સૌથી પહેલાં તો આપણે જોઈએ કે એકી સંખ્યાઓ કોને કહેવાય। જુઓ અહીં, અહીં લખ્યું છે એકી સંખ્યા, એની આપણને એક વ્યાખ્યા આપી છે
કે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7, 9 હોય તો તે સંખ્યાને એકી સંખ્યા કહેવાય। એકી સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7, 9 હોય તો તે સંખ્યાને એકી સંખ્યા કહેવાય। ઓકે, કયા કયા અંકો? તો કે 1, 3, 5, 7, 9। ઓકે, કયા કયા અંકો છે સ્ટુડન્ટ્સ? 1, 3, 5, 7, 9। ઓકે, જુઓ અહીં દેખાય છે ને તમને? વેરી ગુડ। જુઓ આ કઈ રીતે યાદ રાખીશું? તો કે આપણે પહેલાં અહીં બધા જ અંકો લખી લઈએ। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 0। ઓકે, 10 નહીં લખીએ, 0 લખીશું। કેમ કે 10માં એકમનો અંક શું છે? 0। તો બધી જ સંખ્યાઓમાં એકમના અંકો આ આવતા હોય છે। આની અંદરથી જુઓ સ્ટુડન્ટ્સ, અહીં 1 પછી 2 નહીં લેવાના, 3, 4 નહીં લેવાના, 5, 6 નહીં લેવાના, 7, 8 નહીં લેવાના ને 9। આ જે અંકો છે જેની નીચે અંડરલાઈન કરી છે, એ જે સંખ્યામાં એકમના અંકમાં આવે તો તે સંખ્યાને એકી સંખ્યા આપણે કહીશું। ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? વેરી ગુડ। તો ચલો હવે આપણે જોઈએ કે બેકી સંખ્યા કોને કહેવાય। તો કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8, 0 હોય તો તે સંખ્યાને બેકી સંખ્યા કહેવાય। ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? કયા કયા અંકો બેકી સંખ્યાના અંકો છે? તો કે 2, 4, 6, 8 ને 0। આ અંકો જે છે એ બેકી સંખ્યાના છે। કોઈ પણ સંખ્યા હોય તેમાં એકમના અંકમાં જો 2, 4, 6, 8 કે 0 હોય તો તે સંખ્યાને આપણે બેકી સંખ્યા કહીશું। જુઓ અહીં જોઈએ આપણે સ્ટુડન્ટ, જુઓ બેકી સંખ્યા 2થી શરૂ થાય છે, એટલે 2, 3 નહીં લેવાના, 4, 5 નહીં લેવાના, 6, 7 નહીં લેવાના, 8 ને 9 નહીં લેવાના, 0, એટલે 2, 4, 6, 8 ને 0। આ સંખ્યાઓ જે છે એ બેકી સંખ્યા છે। ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? જુઓ ફરીવાર આપણે બંને સંખ્યાઓની વ્યાખ્યા જોઈ લઈએ। અહીં જુઓ, તમારે બધાને મારી સાથે સાથે બોલવાનું છે, ઓકે? જ્યાં જ્યાં પોઈન્ટર ફરે છે ત્યાં ત્યાં હું બોલું છું, તમારે બધાએ મારી સાથે સાથે આખી વ્યાખ્યા બોલવાની છે, અને તમારી બુકમાં પણ 3 ટાઈમ્સ આખી વ્યાખ્યા લખવાની છે। ઓકે સ્ટુડન્ટ્સ, ખ્યાલ આવે છે? વેરી ગુડ। ચલો બોલો, એકી સંખ્યા બોલો। વેરી ગુડ, ચલો હવે સાથે ફરીથી બોલીશું વ્યાખ્યા। જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તો તે સંખ્યાને એકી સંખ્યા કહેવાય। ફરીથી બોલીશું, જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7, 9 હોય તો તે સંખ્યાને એકી સંખ્યા કહેવાય। સ્ટુડન્ટ્સ, જ્યારે પણ આપણે અંકો બોલીએ છીએ તો તમારે આંગળીથી એટલા અંકો કરવાના છે। 1 આવે તો 1 આંગળી હોવી જોઈએ, 3 આવે તો 3 આંગળી ઊંચી હોવી જોઈએ। ઓકે, હું પણ અહીંથી કરું છું, તમે પણ કરો,
चलो फरीथी बोलीशू। जे संख्या नो एकम नो अंक बद्दा ना हाथ ऊपर होवा जोईए हो, एक पछी त्रण आंगळी करो, त्रण पांच सात नौ होय तो ते संख्या ने एकी संख्या कहेवाय। ख्याल आव्यो स्टूडेंट्स? कया कया अंको बोलो तो फरीथी। एक त्रण पांच सात नौ। चलो हवे बेकी संख्याओ जोशु आपणे। चलो बधा ज बाळको मारी साथे बेकी संख्यानु बोलशे, बधा ज बाळको बोलशे। चलो बोलो बेकी संख्या, बोलो बेकी संख्या। हवे एनी व्याख्या बोलीशु। जे संख्यानो, रिपीट करो, वेरी गुड, एकमनो अंक बे चार छ आठ जीरो होय तो ते संख्या ने बेकी संख्या कहेवाय। फरी वार बोलीशु। बधा ज बाळको ज्यारे अंको आवे त्यारे आंगळी नी मदद थी आ अंको दर्शावशे। चलो बोलो जे संख्या नो एकम नो अंक बे चार छ आठ जीरो होय तो ते संख्या ने बेकी संख्या कहेवाय। ख्याल आव्यो? वेरी गुड। जुओ अही देखाय छे ने बे चार छ आठ ने जीरो। वेरी गुड। हवे तमने बेकी संख्या अने एकी संख्या नो ख्याल मळी गयो छे, समझाई गयु छे। हवे अही जोईए, अही आपणने अमुक संख्याओ आपी छे। आपणे कहेशुं के एकी संख्या छे के बेकी संख्या छे, जेथी तमने पण ख्याल आवे के तमने समझाई गयु छे के हजी समझवानी जरूर छे। जुओ स्टूडेंट्स, अही आपणी पासे संख्या छे एकवीस, त्यार पछी छे बत्रीस, अठाणु, पांच सौ सत्याशी, नौ सौ चालीस। आ संख्याओ आपेली छे, आपणे कहेवानुं छे के कई संख्या एकी संख्या छे ने कई संख्या बेकी संख्या छे। ओके, चलो जुओ, कहो तो मने, अहींया एकवीस आप्या छे ए एकी संख्या छे के बेकी संख्या छे? कयो अंक आपणे जोवानो स्टूडेंट्स? आ अंक जोशु के आ अंक जोशु? यस, अहींया एकमना अंकनी वात करी छे, बराबर ने? आपणी जे व्याख्या छे एमां चोखु एकमनो अंक एवुं वपरायेलू छे, एटले आपणे अहीं एकमनो अंक ज जोशु। एकमनो अंक एटले कयो अंक? आ जे छेल्लो अंक होय ए एकमनो अंक छे, एटले आपणे एकमनो अंक जोशु। हवे जुओ एकमनो अंक अहीं एकी संख्या छे के बेकी संख्या छे? ख्याल आवे छे तमने? यस, जुओ कई संख्यामां एक आवे छे, एकी संख्यामां के बेकी संख्यामां? अहीं जुओ आपणने ऊपर संख्याओ आपेली छे, अत्यारे तमने समझाय एटला माटे मैं अहीं लखी छे। ओके, तमारे आ संख्याओ याद करवानी छे। ओके, बधाए लखी लखी ने पाकी करवानी छे के एकी संख्या एक त्रण पांच सात नौ, बेकी संख्या बे चार छ आठ जीरो। बधाए आंगळीनी मददथी पाकी करवानी छे। तो जुओ एक क्यां आवे छे? एकी संख्यामां आवे छे के बेकी संख्यामां आवे छे? यस, अहींया एकी संख्यामां एक आवे छे, एटले एकवीस जे छे ए छे एकी संख्या। ओके, हवे जुओ, हवे छे बत्रीस। कयो अंक જોશું? ત્રણ કે બે? શું જોવાનું? યસ, એકમનો અંક, એટલે અહીં એકમનો અંક એટલે શું થાય? છેલ્લો અંક,
એટલે એકમનો અંક અહીં છે બે. તો બે એકી સંખ્યામાં છે કે બેકી સંખ્યામાં છે? જુઓ તો ધ્યાનથી સ્ટુડન્ટ્સ. યસ, બે જે છે એ છે બેકી સંખ્યાની અંદર. એટલે આ 32 જે છે એ છે બેકી સંખ્યા. ઓકે સ્ટુડન્ટ, જુઓ ક્યારેય આગળના એક પણ અંકો જોવાના નહીં, ફક્ત છેલ્લો અંક જ જોવાનો છે. હવે અહીં જોઈએ, હવે છે 98. તો 98માં શું જોશું, 9 કે 8? યસ, એકમનો અંક, એટલે કે આ જે છેલ્લો અંક છે તે. તો અહીં એકમનો અંક છે 8, બરાબર. તો આપણે જોઈએ 8 એકી સંખ્યામાં છે કે બેકી સંખ્યામાં છે. યસ, 8 જે છે એ છે બેકી સંખ્યામાં. જુઓ અહીં, એટલે આ કઈ સંખ્યા થઈ ગઈ? બેકી સંખ્યા. હવે છે 587. તો 587માં શું જોશું, કયો અંક જોશું સ્ટુડન્ટ્સ? 5, 8 કે 7? યસ, એકમનો અંક, એટલે છેલ્લો અંક થાય. એટલે અહીં આપણે 5 નહીં જોઈએ, 8 નહીં જોઈએ, શું જોશું? 7. 7 જે છે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે સ્ટુડન્ટ્સ? યસ, 7 જે છે એ છે એકી સંખ્યા. એટલે આપણે અહીં લખી નાખીશું એકી સંખ્યા. 587 થઈ ગઈ એકી સંખ્યા. હવે અહીં છે 940. 940માં કયો અંક જોશું? 9? ના ના, 4 જોશું. તો કે ભાઈ ના, તો શું જોશું? યસ, આપણે જોશું 0, 0. ચલો સ્ટુડન્ટ, જુઓ તો 0 એકી સંખ્યામાં છે કે બેકી સંખ્યામાં છે? શેમાં છે 0? યસ, 0 જે છે બેકી સંખ્યામાં છે, દેખાય છે? એટલે 0 બેકી સંખ્યા છે, એટલે આખી સંખ્યા 940 થઈ ગઈ બેકી સંખ્યા. આ રીતે આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યાનો ખ્યાલ મેળવ્યો, થોડાક ઉદાહરણો પણ જોયા. ખ્યાલ આવ્યો ને સ્ટુડન્ટ્સ? તો ચાલો આગળ જોઈએ કે આપણે શું કરવાનું છે. જુઓ સ્ટુડન્ટ્સ, હવે આપણે કરવાના છીએ આપેલી સંખ્યાઓમાંથી એકી સંખ્યા ઉપર ગોળ અને બેકી સંખ્યા ઉપર લંબચોરસ કરો. ઓકે, રેડી છો બધા બાળકો? પાક્કું? વેરી ગુડ, લેટ સ્ટાર્ટ. જુઓ સ્ટુડન્ટ્સ, અહીં આપણને સંખ્યાઓ આપેલી છે, દેખાય છે? બધાને દેખાય છે ને? વેરી ગુડ. તો જુઓ અહીં આપણે શું કરવાનું છે, તો કે જે સંખ્યા એકી સંખ્યા હોય તો એની ઉપર ગોળ કરવાનું, ને જે સંખ્યા બેકી સંખ્યા હોય એના ઉપર લંબચોરસ કરવાનું છે. ઓકે, ચલો જોઈએ. અહીં સ્ટુડન્ટ્સ જુઓ, પહેલી સંખ્યા આપણી પાસે છે 225. શું છે? 225. તો આ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? 225 એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે સ્ટુડન્ટ્સ? યસ, 225માં એકમનો અંક છે 5. તો 5 એકી સંખ્યામાં આવે છે કે બેકી સંખ્યામાં? એકી સંખ્યામાં. એટલે 225 જે છે એ એકી સંખ્યા છે. તો એકી સંખ્યા પર શું કરવાનું છે? ગોળ. તો આપણે કરી લીધું ગોળ. હવે પછીની સંખ્યા છે 378. તો એમાં એકમનો અંક શું છે? 378માં એકમનો અંક છે 8. એટલે હવે એ જોવાનું કે 8 એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે. જુઓ સ્ટુડન્ટ્સ, યસ, 8 બેકી સંખ્યામાં આવે છે. તો અહીં શું કરીશું આપણે?
લંબચોરસ કરી લેશું. ખ્યાલ આવ્યો સ્ટુડન્ટ્સ? પાકું, વેરી ગુડ. હવે જુઓ, હવે પછીની સંખ્યા છે અહીં 384. તો 384 જે છે એની અંદર જુઓ એકમનો અંક શું છે? 3, 8 કે 4? યસ, એકમનો અંક છે 4. એટલે 4 જોવાનો કે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા. યાદ કરો કઈ સંખ્યામાં 4 આવે છે? 2, 4, 6, 8, 0 એ કઈ સંખ્યા છે? બેકી સંખ્યા. એટલે 4 જે છે એ બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યા પર શું કરીશું? બેકી સંખ્યા પર લંબચોરસ. ખ્યાલ આવ્યો સ્ટુડન્ટ્સ? વેરી ગુડ. ચલો આગળ જોવું છે ને. હવે અહીં જોઈએ, હવે જુઓ સંખ્યા છે 169. 169માં કયો અંક જોઈશું આપણે? આપણે જોશું 9, કેમકે 9 છે એકમનો અંક. તો 169માં છે 9 એકમનો અંક. તો 9 એકી સંખ્યામાં આવે છે કે બેકી સંખ્યામાં? યસ, 9 આવે છે એકી સંખ્યામાં. બરાબર, તો આ છે એકી સંખ્યા. તો શું કરીશું એકી સંખ્યા પર? એકી સંખ્યા પર ગોળ કર્યું. હવે આપણે આગળ જોઈએ. અહીં જુઓ, હવે કઈ સંખ્યા આપી છે? 285. ચલો 285ની અંદર એકમનો અંક શું છે? એકમનો અંક છે 5. બરાબર, તો જોશું આપણે કે 5 જે છે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે. જુઓ સ્ટુડન્ટ્સ, 5 એકી સંખ્યામાં આવે કે બેકી સંખ્યામાં આવે? યસ, 5 જે છે એકી સંખ્યા છે. તો હવે એકી સંખ્યા પર શું કરવાનું છે આપણે? યસ, એકી સંખ્યા પર ગોળ વર્તુળ કરીશું. હવે આગળ જોઈએ. હવે પછી કઈ સંખ્યા છે આપણી સામે? 420. બરાબર, ચલો 420માં એકમનો અંક શું છે? હા, એકમનો અંક છે 0. તો 0 જે છે એ એકી સંખ્યામાં આવે છે કે બેકી સંખ્યામાં આવે છે સ્ટુડન્ટ્સ? યસ, 0 જે છે એ છે બેકી સંખ્યા. એટલે 420 થઈ બેકી સંખ્યા. તો આપણે અહીં લંબચોરસ કરી લીધું. ખ્યાલ આવ્યો? વેરી ગુડ. ચલો આગળ જોઈએ સ્ટુડન્ટ્સ. હવે પછી કઈ સંખ્યા છે અહીં? યસ, અહીંયા સંખ્યા છે 507. તો 507ની અંદર એકમનો અંક શું છે? એકમનો અંક છે 7. બરાબર, તો ચલો કહો મને કે ભાઈ 7 જે છે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા? યાદ કરો એકી સંખ્યાઓ કઈ કઈ છે, બેકી સંખ્યાઓ કઈ કઈ છે. યસ, 7 જે છે એ એકી સંખ્યા, 507. બરાબર, તો ચલો અહીં આપણે શું કરીશું? વર્તુળ. ચલો નેક્સ્ટ જોઈએ. હવે અહીં કઈ સંખ્યા છે? 633. ચલો 633 કહો મને એકી સંખ્યા છે કે બેકી સંખ્યા? શું કરીશું આપણે તે માટે? યસ, આપણે એકમનો અંક જોશું. અહીં એકમનો અંક છે 3. તો 3 જે છે એ એકી સંખ્યા છે, એકી સંખ્યાના અંકો છે. તો અહીં શું કરીશું આપણે? વર્તુળ કરી લીધું, ગોળ કરી લીધું. હવે આગળ જોઈએ. અહીં આપણી પાસે સંખ્યા છે 719.
બરાબર શું છે 719 ચલો કહો 719 જે છે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે કઈ સંખ્યા છે 719 હા 719 ની અંદર એકમનો અંક છે 9 9 જે છે એ એકી સંખ્યામાં આવે છે તો 719 થઈ એકી સંખ્યા એકી સંખ્યા પર વર્તુણ ચલો આગળ જોઈએ 846 846 જે છે એ શું છે કઈ સંખ્યા છે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે યસ 846 જે છે એ છે બેકી સંખ્યા કઈ રીતે ખબર પડી કે 846 બેકી સંખ્યા છે હા અહીં એકમનો અંક છે 6 બરાબર 6 જે છે એ બેકી સંખ્યા છે એટલે અહીં આપણે શું કરીશું લંબચોરસ હવે જુઓ સ્ટુડન્ટ્સ હવે કઈ સંખ્યા છે આપણી સામે 313 ચલો 313 એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે મને કહો તો યસ વેરી ગુડ 313 જે છે એ છે એકી સંખ્યા કઈ રીતે ખબર પડી તો કે 313 માં એકમનો અંક છે 3 3 જે છે એ છે કઈ સંખ્યા એકી સંખ્યા એટલે 313 થયા એકી સંખ્યા ખ્યાલ આવે છે ને વેરી ગુડ ચલો હવે કઈ સંખ્યા છે આપણી સામે 932 બરાબર ચલો કહો મને 932 એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે કઈ સંખ્યા છે 932 વેરી ગુડ 932 જે છે એ છે બેકી સંખ્યા તો શું કરીશું આપણે અહીં લંબચોરસ કરી લઈએ ત્યાર પછી આપણી પાસે સંખ્યા છે 113 તો 113 એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે હા અહીં 113 ની અંદર એકમનો અંક છે 3 એટલે 3 જે છે એ એકી સંખ્યા છે તેથી 113 થયા એકી સંખ્યા હવે તો તમને ખૂબ જ સારી રીતે એકી સંખ્યા અને બેકી સંખ્યાનો ખ્યાલ મળી ગયો છે ચલો તો મને કહો 122 તો 122 એકી સંખ્યા કે બેકી સંખ્યા યસ 122 જે છે એ છે બેકી સંખ્યા એકમનો અંક છે 2 હવે છે 143 143 એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે યસ 143 જે છે એ છે એકી સંખ્યા એકમનો અંક છે 3 તો અહીં આપણે વર્તુળ કરી લઈએ હવે છે 134 તો 134 જે છે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે હા 134 બેકી સંખ્યા છે એકમનો અંક છે 4 અને 4 જે છે એ બેકી સંખ્યા છે એટલે અહીં આપણે લંબચોરસ કરી લઈએ તો આ રીતે સ્ટુડન્ટ્સ આપણે એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓને અલગ કરી બરાબર છે તો સ્ટુડન્ટ્સ આજનો પ્રશ્ન જોવો છે ને ચલો જોઈએ આ છે આપણો આજનો પ્રશ્ન એટલે આજે એક વસ્તુ તમારે કરવાની છે ઉપર એકી સંખ્યાઓ આપી છે નીચે બેકી સંખ્યાઓ આપી છે તમારે આ બંને સંખ્યાઓને 10 ટાઈમ્સ લખવાનું છે 10 વાર લખીને મને બતાવવાનું છે એકી સંખ્યા 1 3 5 7 9 બેકી સંખ્યા 2 4 6 8 0 ઓકે સ્ટુડન્ટ્સ સો ધેટ્સ ઓલ ફોર ધી ડે
थैंक यू एवरीवन, हैव अ नाइस डे, गुड बाय।